પ્રભુબેન વસુભાઈ ગોહિલ અને અમારા ઘરની સભ્ય મારા જેઠના દીકરાની વહુ એ આરોપી છે રોહિત કેસર માંડણ વેળવા તરફનો ને એક છે અતુલભાઈ ભગાભાઈ પરમાર અને ત્રીજો છે હરિજન જયેશભાઈ લક્ષ્મણભાઈ ત્રણેય આરોપીને છોડી નાખ્યા તમારી ગામની અંદર બેનો દીકરીઓને નથી રહેવાતું ગરબી મંડળમાં વિઘ્નો કરે તો આઈને કાનૂન શું કામ કરે અમારે બેનોને વાડીએ ન જવાતું અમે ખેતી મજૂરી કરીએ શું માંગ છે સરકાર પાસે સરકાર પાસે અમારી એ માંગ છે કે અમને ફાંસી જોઈએ ને સરકાર ન કરી કે તમને બેનોને હોપી દે તો અમે બેનો કરીશું નકર સરકાર બગડી પડે એના ઉપર બહેનો એવો જિંદાબાદ જિંદાબાદ નારી શક્તિ જિંદાબાદ જિંદાબાદ સાહેબ આવેદન અપાવ્યા છે અમે ત્રણ વર્ષ પહેલા આવેદન આપ્યું ત્યારે આરોપીઓની ધરપકડ થઈ હતી અને અત્યારે તો અમને એવું લાગે કે આવેદનો આપવા છતાંય કોઈ કાર્યવાહી આગળ થતી નથી આપણી અહીંયાની ગુજરાત પોલીસ લગભગ અમારો તમાશો જોઈ રહી છે એવું લાગે છે મને કે ખાલી અમે અહીંયા શોબાજી કરીએ છીએ ને એ લોકો બસ બેઠા બેઠા અમને નિહાળે છે બનાવમાં એવું હતું સાહેબ કે સવિતાબેન ઘરેથી નીકળ્યા ઘરેથી નીકળી અને કોઈ જાણીતા જ હતા મતલબ પાડોશી જશે કોઈ જાણીતા વગર કોઈ બેન કોઈની પાછળ બેસે નહીં અને પછી એને અવાવરી જગ્યામાં લઈ જવામાં આવે છે અને સાહેબ એને એનો રેપ કરવામાં આવે છે રેપ કરી અને એને એસિડ અને પેટ્રોલ આવા તત્વો નાખી અને એને સળગાવી દેવામાં આવે છે અને એ લોકોની ધરપકડ કર્યા પછી સાહેબ એ લોકો પોતે સ્વીકારે છે કે એનો ગુનો એ પોતે સ્વીકારે છે છતાંય અત્યારે એમ કહીશ કે પુરાવાના અભાવથી એ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા તો કઈ રીતે આવું બની શકે અમને સીબીઆઈ તપાસ જોઈએ અને અમારે એ લોકોને જેલમાં નથી નાખવા અમારે જોઈએ ફાંસી બરાબર આવા લોકોને હું એમ કહું તો જ અત્યારે જે ત્રણ લોકોને આ લોકોએ નિર્દોષ છોડી દીધા બીજા એવા છ લોકો તૈયાર થશે કે ભાઈ બે વર્ષ જેલમાં જઈને પાછા આ લોકો છોડી દેશે એટલે આપણું કાનૂન શું કરે કોડીનારની સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની બહેનો આજ સવારમાં આવેદન આપવા માટે આવેલી હતી એમના આવેદનપત્રમાં એવી બાબત છે કે કોડીનાર નજીકના એક ગામમાં 2015માં એક મહિલાનો બળાત્કાર થયેલો અને એને પછી જીવતા સળગાવી લાશ સગે વગે કરીને એટલે એમનો અને એમની આવેદનમાં એવી બાબત છે કે નામદાર કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયા છે ત્રણ આરોપીઓ હતા તો એના એ મહિલાને ન્યાય મળે અને હમણાં જે દેશમાં ઘટનાઓ બની છે એવી ઘટનાઓ ના બને એના માટે એમને આવેદન આપેલું છે એ આખી કાયદાની બાબત છે દરેક કોઈ પણ કોર્ટ જેવા જ્યારે એમને ન્યાય નથી મળતો ત્યારે ઉપલી કોર્ટમાં લોકો જતા હોય છે એ લોકો એ કરી શકતા હોય છે અને અમારી પાસે જ્યારે આવેદનપત્ર આવે તો અમે આ વાત અમારા ઉપરી અધિકારીને પહોંચાડીએ અને એ સરકાર સુધી આ વાત પહોંચાડતા હોય છે ઇન્સ્પેક્ટર સાહેબને એટલા માટે આપવું પડ્યું કે આજે 2015ની અંદર એક બનાવ બનેલો હતો કે અમારા સવિતાબેન કે જે અમારા સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીના સદસ્ય હતા શેર હોલ્ડર હતી એ જે તે ટાઈમે ઘરથી ગુમ થઈ ગયા હતા ગુમ થયા ત્યારે ગોતવામાં આવ્યા 4-5 દિવસ સુધી પણ 4-5 દિવસ પછી અમે પોતે એક દિવસ રેલી કાઢી 2000 બહેનોને લઈને ત્યારે એમના ઇન્સ્પેક્ટર સાહેબે બીજા દિવસે સેકન્ડ દિવસે અમને જાહેરાત કરી દીધી કે બેન તમારા આરોપી છે એ મળી ગયા છે તેમને અમે જેલના હવાલે કરી દઈએ છીએ મેં કીધું વેરી ગુડ સાહેબ તમને થેન્ક યુ અમે વાપસ તમને લેટર આપશું થેન્ક્સનું આ બધી કાર્યવાહી કરી આજે 3 વર્ષ સુધી માણસ જે 2015થી લઈને અત્યારે 19 સુધી જેલમાં રહ્યા હોવા છતાં છેલ્લે કઈ રીતે ખબર ન પડી કે નિર્દોષ શંકાના સ્થાને એમને છોડી દેવામાં આવે છે એટલે અમને એટલો જ ન્યાય જોઈએ છે સાહેબ અત્યારે હાલ કે એ લોકો કઈ રીતે એમને છોડી શકે છે બનાવ એવો છે કે ઘરેથી બેન નીકળ્યા બરાબર ત્યારે ઘરેથી નીકળ્યા એટલે કોઈ આવતા જતા ઓળખીતા લોકો હોય તો આપણને કહે કે બેન તમે બેસજો ની મારી ગાડીમાં તમને તમારા પપ્પાને ઘરે છોડી દો એટલે બેસી ગયા બેન બેન બેઠા વેત ને બેનને ઘરે લઈ જવા નથી આવ્યા પણ એને અહીંયા આપણે જોઈએ તો પીપળવાની માલગાંવ એવું કંઈક ઢોરો છે માલનો ઢોરો એવું કહેવામાં આવે ત્યાં એ બેનને લઈ ગયા અવાવરી જગ્યાની અંદર એકદમ ગીચતા વાતાવરણની અંદર ત્યાં એ બેનને છે ને રેપ કરવામાં આવ્યો રેપ કરી અને બેન છે ને એને ઓક્સિટોસિન નામનું જ્યારે ઇજેક્શન દેવામાં આવ્યું એક ઇજેક્શન થઈ અમને તેમનું મર્ડર કરી દેવામાં આવ્યું મર્ડર કરી અને વિચાર કરો રેપ ઘરેથી લીધી આમ રસ્તામાંથી લીધી અપહરણ સેકન્ડ નંબર છે રેપ અને ત્રીજો કેસ એનામાં એ જાહેર થાય કે એમનું મર્ડર કર્યું અને છતાંય આ તાલુકાની અંદર આવું બધું જેમ કે આખો આપણે જોઈ દઉં હૈદરાબાદનો કેસ છે એ આપણે જોઈ શકીએ છીએ કે એમને તરત ને તરત જ ખાલી 9 દિવસની અંદર
અંદર સજા મળે છે. ને ગુજરાત સરકારને હજી પણ સુધી કોઈ પણ જાતનું અમે આનંદીબેનને આપ્યું છે, અમે પ્રધાનમંત્રીને આપ્યું છે, અમે શ્રી રાજનાથસિંહને આપ્યું છે, ગૃહમંત્રી હતા ત્યારે, ગૃહમંત્રાલય સંભાળતા હતા, પણ આજ સુધી ક્યાંયથી પણ અમને કોઈ પણ પ્રકારનો જવાબ આવ્યો નથી. એટલે આના માટે થઈ અને અમે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. આજે તમે ઔપચારિકતા માટે 500 બહેનોનું અમે આવેદન આપ્યું છું. નેક્સ્ટ ટાઈમ જો આ વસ્તુ બહાર નહીં આવવામાં આવે તો અમે કડક એવી સજા કરશું કે અનશન ઉપર અહીંયા બેસશું. અમારે એ પ્રકારની સીબીઆઈ તપાસ જોઈએ કે જે લોકો જે આ દુનિયાની અંદર જે એવા કામો કરે છે કે જે આપણે જોઈ નથી શકતા, કે કોઈના ઘરે આપણે જે પણ જોઈએ તો બેન દીકરી છે અત્યારે સેફ નથી. તો આજે એક સવિતાબેન ગઈ છે, કાલે અન્ય સવિતાબેનો છે, તો એમનું અમારે કરવાનું શું થાય? એટલે અમારે માત્ર સીબીઆઈ તપાસ જોઈએ.